morning, Baroko. Apane prakrashos ma pan vishe mahiti meli hati gaya part ma me tamne bada sutra samjavya hata vyakhya samjavi hati pariniti ane kshetrafal vishe ni anane akruti pachi apane pariniti pan shodhi hati. હવે આજથી આ 10.1 ચોપડી હોય તો ખોલીને બેસજો. મેં રકમ બોર્ડ પર લખી નથી લોંગ હોવાને કારણે, એના માટે હું ડાયરેક્ટ તમને દાખલાની સમજણ આપી રહી છું. એટલે ચોપડી હોય તો ખોલીને બેસજો કે તમને રકમ સમજણ પડે, બરાબર છે. પહેલી રકમ એવી છે કે 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરે છે. તો જરૂરી ટેપની લંબાઈ શોધવાની છે. જરૂરી ટેપની લંબાઈ એટલે શું કે તમને આમાં લંબાઈ અને પહોળાઈ આપી દીધી છે. શોધવાની શું છે, પરિમિતિ. આજુબાજુ જે લગાડી છે ટેપ તેની લંબાઈ શોધવાની છે. એટલે ચારે બાજુની લંબાઈ શોધવા એક બાજુની કહી દીધી છે. તો આપણને લંબચોરસની પરિમિતિનું સૂત્ર તમને ખ્યાલ હોય તો 40 સેમી લંબાઈ 10 સેમી પહોળાઈ, બરાબર છે. હવે સૂત્ર લખવાનું કે લંબ ચોરસની પરિમિતિ બરાબર બે કૌંસમાં લંબાઈનો લ અને પહોળાઈનો ક. એટલે કે બે કૌંસમાં લંબાઈ કેટલી છે, 40 અને પહોળાઈ 10. એટલે કે બે 40 ને 10 કેટલા થયા, 50. એટલે 50 દુ કેટલા થયા, 100 સેમી. એટલે જવાબ લખવાનું, જરૂરી લંબાઈ 100 સેમી છે, બરાબર છે. બીજો દાખલો એવો છે કે એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેમી અને 1 મીટર 50 સેમી છે. તો સપાટીની પરિમિતિ 2 મીટર 25 સેમી એટલે શું લેવાનું, 2.25 મીટર. 1 મીટર 50 સેમી એટલે કે 1.50 મીટર, બરાબર છે. આ શું છે, લંબાઈ અને આ પહોળાઈ. શોધવાનું શું છે, લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2.25 વત્તા 1.50. એટલે કે 2.25 અને 1.50 એટલે 3.75 થયા. તો તમે આને 3.75 ને 2 વડે ગુણો તો 5 દુ 10 શું વધી પડી, 1. 7 દુ 14 ને 1 15 5 વધી પડી 3 દુ 6 ને 1 7 7.50 મીટર. જવાબ કેટલો આવ્યો, 7.50 મીટર. આ રીતે દાખલા કરી શકો છો. એના પછીનો પ્રશ્ન 4. 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈએ. આમાં પણ 32 સેમી શું છે, લંબાઈ, 21 સેમી પહોળાઈ. શોધવાની શું છે, ફ્રેમની લંબાઈ એટલે કે આજુબાજુની, એટલે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 કૌંસમાં 32 વત્તા 21 53, બરાબર છે. 53 નું કેટલા થયા, 106 મીટર. હોય તો મીટર અને સેમી હોય તો સેમી, 106 સેમી, બરાબર છે. એના પછીનો પ્રશ્ન 5. લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિમી છે. લંબાઈ કેટલી છે, 0.7 કિમી અને પહોળાઈ કેટલી છે, 0.5 કિમી. શોધવાની શું છે, પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, એટલે કે 2 કૌંસમાં 0.7 વત્તા 0.5 એટલે 2 કૌંસમાં 1.2, આ બંનેનો સરવાળો 12 દુ 24 2.4 કિમી. જવાબ બરાબર છે. એ જ રીતે હવે આમાં એવું કીધેલું છે કે એક આવી ચાર હળ બનાવવામાં આવે છે,
કરવાનું પડે કે એક હર માટે 2.4 કિમી માટે ચાર હર માટે કેટલો તાર એટલે કે 2.4 ગુણ્યા 4 બરાબર 4 6 16 6 વધી પડી 1 4 2 9.6 કિમી તાર જોઈએ બરાબર છે એના પછીનો દાખલો પ્રશ્ન 6 એમાં દરેક આકાર આપેલા છે તેની શું શોધવાની છે પરિમિતિ પહેલી રકમ છે કે 3 સેમી 4 સેમી અને 5 સેમી લંબાઈની બાજુવાળો ત્રિકોણ બરાબર છે હવે ત્રિકોણ હોય 3 સેમી 4 સેમી અને 5 સેમી ત્રણ બાજુનો માપ આપેલો છે કે ત્રિકોણ તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણે બાજુના માપનો શું લેવાનો સરવાળો એટલે કે 3 વત્તા 4 વત્તા 5 3 ને 4 7 ને 5 કેટલા થયા 12 સેમી આપેલી બીજી રકમ શું આપેલી છે 9 સેમી લંબાઈનો સમબાજુ ત્રિકોણ 9 સેમી લંબાઈ સમબાજુ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ એટલે 3 ગુણ્યા લંબાઈ કારણ કે સૂત્રમાં લખાવેલું એટલે કે 3 ગુણ્યા 9 બરાબર 27 સેમી જવાબ કેટલો આવ્યો 27 સેમી ત્રીજી રકમ કે સમદ્વિ બાજુ ત્રિકોણ છે જેની સમાન બાજુની લંબાઈ સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે બે બાજુના માપ કેવા હોય સરખા ખ્યાલ છે કયા વર્ષે આપણે શીખેલા કે ત્રિકોણના ત્રણ ભાગ છે સમબાજુ સમદ્વિ બાજુ અને વિષમબાજુ સમદ્વિ બાજુના બે બાજુના માપ સાથે સમાન બાજુનું માપ કેટલું છે 8 સેમી એટલે બે બાજુનું માપ કેટલું થયું 8 સેમી અને ત્રીજી બાજુનું માપ કેટલું છે 6 સેમી તો અહીંયા લખવાનું સમદ્વિ બાજુ ત્રિકોણ બરાબર 8 + 8 + 6 8 ને 8 કેટલા થયા 16 16 ને 6 કેટલા થયા 22 સેમી એટલે ત્રીજી આકૃતિનો જવાબ કેટલો આવ્યો 22 સેમી એ રીતે પ્રશ્ન 7 ને જુઓ એમાં જેની બાજુ પૂર્ણ માપ 10 સેમી 14 સેમી અને 15 સેમી હોય તેવા ત્રિકોણની પરિમિતિ એટલે કે 10 સેમી 14 સેમી અને 15 સેમી બરાબર આ રીતે છે એટલે અહીંયા લખવાનું ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણે બાજુના માપનો સરવાળો એટલે કે 10 + 14 + 15 બરાબર કેટલા થયા 39 સેમી બરાબર છે એ જ રીતે પાછળ એટલે કે આ મોડ આપો જેની દરેક બાજુનું માપ 8 મીટર હોય તો તેવા નિયમિત ષટ્કોણની પરિમિતિ ષટ્કોણની પરિમિતિનું સૂત્ર મેં તમને લખાવેલું હતું ષટ્કોણની પરિમિતિ બરાબર ષટ્કોણ એટલે 6 બાજુ હોય સપ્તકોણ એટલે 7 અષ્ટકોણ એટલે 8 તો ષટ્કોણ એટલે 6 એટલે 6 ગુણ્યા લંબાઈ આમાં લંબાઈ કેટલી આપેલી છે તમે જોશો તો 8 મીટર એટલે કે 6 ગુણ્યા 8 બરાબર 48 મીટર જવાબ કેટલો આવ્યો 48 મીટર એ જ રીતે નવમો દાખલો 20 મીટર પરિમિતિ વાળા ચોરસની એક બાજુનું માપ જો આમાં ખાસ ધ્યાન આપજો કે પરિમિતિ આપી દીધી છે 20 મીટર પરિમિતિ આપી દીધી છે શોધવાની શું છે બાજુ બાજુ એટલે એક બાજુનું માપ શોધવાનું છે તો આનો લખવાનું તો સૂત્ર આ કોનું છે ચોરસની પરિમિતિ દીધેલી છે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ આમાં પરિમિતિ આપી છે 20 4 અને લંબાઈ શોધવાની છે
એટલે કે લંબાઈ બરાબર 20 ના છેદમાં 4 તો લંબાઈ બરાબર કેટલા આવ્યા 5 મીટર તો જવાબ કેટલો આવ્યો 5 મીટર એ જ રીતે 10મો દાખલો કે નિયમિત પંચકોણની પરિમિતિ 100 સેમી છે દરેકની બાજુની લંબાઈ શોધવાની છે પંચકોણની પરિમિતિ કેટલી આપી દીધી છે 100 સેમી શોધવાની છે લંબાઈ એટલે લખવાનું પંચકોણની પરિમિતિ બરાબર 5 ગુણ્યા લંબાઈ એટલે કે 100 બરાબર 5 ગુણ્યા લંબાઈ એટલે કે લંબાઈ બરાબર 100 ના છેદમાં 5 તો 100 ને 5 વડે ભાગો તો કેટલા આવે 20 એટલે જવાબ લખવાનો 20 મીટર આ રીતે આપણે પરિમિતિના બધા દાખલા જોયા હજુ આ ચેપ્ટરના એટલે કે આ સ્વાધ્યાયના દાખલા બાકી છે એ આવતા પાઠમાં કરીશું બરાબર છે આખું જેમાં પરિમિતિના ખાસ સૂત્ર ધ્યાન રાખીને આ દાખલા કરવાના છે